ગાંધીનગરમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમિત શાહ રોડ શોનું આયોજન કરશે, જેમાં નારણપુરા સરદાર પટેલ ચોકથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી 4 કિલોમીટર રોડ શોની શરૂઆત કરવામાં આવશે. રોડ શોમાં મંત્રી નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકરે, રાજનાથસિંહ અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ વગેરે નેતાઓ પણ હાજર રહેશે. રોડ શો પૂરો કર્યા બાદ અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ગાંધીનગર જવા માટે રવાના થશે. રોડ શોમાં કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહેશે. મંત્રી નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકરે પણ ગુજરાત આવશે. રાજનાથસિંહ અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ પણ જોડાશે. ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી કરવા માટે આવી રહ્યા છે અમિત શાહ. તો આ રૂટ આપને તસવીરોમાં બતાવી રહ્યા છે. નારણપુરાથી હોટલ ડીઆરએચ, નારણપુરા 4 રસ્તા, અંકુર 4 રસ્તા, શાસ્ત્રીનગર થઈ પ્રભાત ચોક અને પાટીદાર ચોક સુધી આ યાત્રા રહેશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થઈ જશે. ૧૯૯૭માં પ્રથમ વખત સરખેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અમિત શાહ. ત્યારબાદ તેઓ સતત 4 ટર્મથી જોડાયા છે. ત્યારે સમરાંગણમાં શહેનશાહ છે. ન્યાય વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, કેટલા વાગ્યાથી આ રોડ શોની શરૂઆત થશે? પહેલા બીજેપી તરફથી કોઈ ખાસ કાર્યક્રમ વાત કરવામાં આવે તો જે સવારે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે તે નારણપુરા જે સરદાર પટેલની પ્રતિમા છે તેને ફૂલહાર કરીને શરૂઆત છે તે કરવાના છે. પોતાનું નામાંકન ભરવા માટે જશે. સૌપ્રથમ તેઓ નાની એક સભા જે છે તેને સંબોધન કરશે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ત્યાં ઉપસ્થિત રહેશે. પ્રતિમાની પાસે જ રોડ ઉપર જ આ સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેઓ પગપાળા જે છે લગભગ 4 કિલોમીટર સુધી અલગ અલગ સ્થળે ઉપર જશે અને તેની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ ગાડી લઈને જે ગાંધીનગર જવા માટે રવાના થશે. ગાંધીનગરમાં પણ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. ઘર રોડ ઉપર જે છે માનવ સાંકળ છે તે રચવામાં આવશે અને ત્યાં કલેક્ટર કચેરીમાં તેઓ પોતાનું ફોર્મ ભરશે. લગભગ 1 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર પહોંચશે અને પોતાનું નામાંકન છે તે દાખલ થશે. સીધો સંદેશ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોકલવા માંગ્યા છે. ગાંધીનગરની જે બેઠક છે બેઠકની અંદર 7 અલગ અલગ વિધાનસભાની બેઠકો આવે છે અને તેમાં પાટીદારોનું પ્રભુત્વ છે, એટલે સીધું જ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને તેઓ જઈ રહ્યા છે. ગત વખતે લગભગ 4 લાખ મતોની લીડ હતી, આ લીડ વધારવાની ક્યાંક નો ક્યાંક પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને જે પ્રચારનો આરંભ છે તે થઈ રહ્યો છે અને કેન્દ્રીય નેતૃત્વ પણ અમિત શાહની સાથે ઉપસ્થિત રહેવાનું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મેહુલ. અપડેટ માટે પાછા ફરીશું. તો આખરે જે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. મહત્વનું છે કે 1 વાગ્યા સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થઈ જશે. નારણપુરાથી લઈ તેઓ અંકુર 4 રસ્તા પાટીદાર ચોક સુધી આ યાત્રા રોડ શો યોજશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે અને ત્યાં માનવ સાંકળ રચી 1 વાગ્યાની આસપાસ તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. આ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમિત શાહના ઘરેથી અમારી સાથે જોડાયા છે. દિવ્યા, કેટલા વાગ્યાની આસપાસ અમિત શાહ ઘરેથી નીકળશે અમદાવાદ આવવા માટે અને આ સાથે કાર્યકરો ત્યાં આવ્યા છે કે કેમ? કરીને જણાવી દઉં કે ભાજપના રાષ્ટ્રીય સુપ્રીમો ગણાતા અમિત શાહ હવે આજે શક્તિ પ્રદર્શન કરવાના છે. ગાંધીનગર લોકસભાની બેઠક પરથી આજે ફોર્મ પણ ભરવાના છે, પરંતુ ફોર્મ ભરતાની પહેલા સાથે આજે ભાજપનું શક્તિ પ્રદર્શન છે. લોકસભાના ઇલેક્શનને લઈને જે જાહેર જનસભા પણ આજે યોજવાના છે, સાથે સાથે જે રીતે અત્યારે નિવાસસ્થાનના જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે થોડીક જ વારમાં અમિત શાહ પોતાના નિવાસસ્થાનેથી પોતાના જૂના ઘર એટલે કે પોતાનું જે મતવિસ્તાર છે ત્યાં પોતાના વિસ્તાર નારણપુરા જશે. સાથે સાથે કહી શકાય કે અત્યારે બી જે રીતે આપ અત્યારના ઘરના જે દ્રશ્ય જોઈ શકો છો, થોડીક જ વારમાં પોતાના મત વિસ્તાર નારણપુરામાં જશે. સરદાર પટેલ ની જે પુતળું છે ત્યાં જઈને ત્યાં જનસભા સંબોધશે. જનસભા સંબોધ્યા બાદ 4 કિલોમીટરની જે લાંબી શક્તિ પ્રદર્શનનું જે આખી રેલીનો જે રૂટ છે તે સત્તાવાર રેલી સ્વરૂપે આખા ફરશે. મહત્વનું છે કે લોકસભાનું ઇલેક્શન હવે નજીક છે, દાવેદારીનું જે ફોર્મ ભરવા
કરવાનું છે, ફોર્મ ભરવાની પ્રક્રિયાની સાથે સાથે ભાજપના અમિત શાહ હવે આજે શક્તિ પ્રદર્શન કરવાના છે. સૌથી મોટું જે શક્તિ પ્રદર્શન કહી શકાય ભાજપ માટેનું, સાથે જે અલગ અલગ જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે લોકસભાના ઇલેક્શનને લઈને, તે સૌથી મોટું આજે શક્તિ પ્રદર્શન ભાજપનું જે આજે યોજાવાનું છે. સાથે સાથે કહી શકાય કે અલગ અલગ પાટીદાર સમાજના આગેવાનો પણ અમિત શાહનું સ્વાગત કરવાના છે. ગુજરાતના બેટા તરીકે ઓળખાતા એવા અમિત શાહનું આજે ટી શર્ટ, કાર્યકર્તાઓ બેટા નામની ટી શર્ટ પહેરીને અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવાની છે. ફૂલોની ચાદર બિછાવીને પણ લાંબા રૂટ ઉપર અમિત શાહનું ભવ્ય સ્વાગત થવાનું છે. ખાસ કરીને જે મુહૂર્ત પ્રમાણે જે કહી શકાય 12:39 આસપાસ જે ગાંધીનગરના કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવશે. મહત્વનું છે કે આજનું જે શક્તિ પ્રદર્શન છે તે દરેક પાર્ટી માટે ખૂબ મહત્વનું રહેશે. આજે ગુજરાતમાં જે ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે કે કેમ તે શક્તિ પ્રદર્શનમાં એક મેસેજ પણ પાસ ઓન કરવામાં આવી રહ્યો છે. શક્તિ પ્રદર્શનના દરેક રૂટ પર દરેક પોલીસ પર ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે કહી શકાય કે જે અમિત શાહનો આજે રોડ શો છે, રોડ શોમાં કેન્દ્રીય મિનિસ્ટરો પણ આજે જોવાના છે, જોડાવાના છે. થોડીક જ વારમાં જે અહીંયાથી અમિત શાહ પોતાના નિવાસ સ્થાનેથી નારણપુરા વિસ્તારમાં જોડાશે. લોકસભાના ઇલેક્શન પહેલાનું જે શક્તિ પ્રદર્શન છે અમિત શાહનું, એક ભાજપનો ભગવો ફરી લહેરાશે તેવા દાવા સાથે આજે શક્તિ પ્રદર્શન અમિત શાહ કરવાના છે. ભાજપના નહીં પરંતુ ગુજરાતના બેટા છે તેવું ભવ્ય સ્વાગત ઠેર ઠેર તેમનું કરવામાં આવશે. 4 કિલોમીટર જેટલી લાંબી રેલીના રૂટમાં અલગ અલગ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. રેલી કર્યા બાદ, રેલી પૂર્ણ કર્યા બાદ જે સમયસર રીતે કલેક્ટર કચેરી ખાતે જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભાના ઇલેક્શનને લઈને જે દાવેદારીનું જે ફોર્મ છે, ગાંધીનગર બેઠક પરથી જે દાવેદારી છે નોંધાવવામાં આવી છે, ત્યાંથી અમિત શાહ સરખેજથી શરૂઆત કરી હતી અને સતત જે જીતતા આવ્યા છે. ત્યારબાદ જે હવે ગાંધીનગરમાં આ વખતેથી લોકસભાનું ઇલેક્શન લડવાના છે, આજે ફોર્મ ભરવાના છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ રેલીમાં જોડાશે. ભવ્ય સ્વાગત પણ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવશે અમિત શાહનું. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવ્યા. તો આખરે રોડ શો માં કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહેવાના છે. ખૂબ સૂચક માની શકાય ભાજપનું આ શક્તિ પ્રદર્શન. આ સાથે મંત્રી નીતિન ગડકરી અને ઉદ્ધવ ઠાકરે પણ ગુજરાતમાં છે. રાજનાથસિંહ અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ પણ ગુજરાત છે. ત્યારે આજે ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરશે અમિત શાહ.